આટલી સરસ મજાની ફેસિલિટી મળી એનો આનંદ. એટલો ભૂલો વધારે આનંદ સમજ છે. ભક્તિ તો જે એમને જ વાત કરી તો ભક્તિ માં એ જાતે પણ ભક્તિ કરી હોય એવું કરે. જેને ભક્તિનો આનંદ મળ્યો હોય એના માટે મને ખબર નથી, ઘણા લોકોના મોટામાંથી જવાબ નીકળ્યા કે ભક્તિનો આનંદ. પણ હવે તો અહીંયા બેઠા પછી તો શું આનંદ લેવાનો છે? માત્ર ભક્તિનો. એક જ હાથ ઉપર કરીએ, આજે આનંદ અંગે અંગે ચાલ્યો ચાલ્યો, આજે આનંદ અંગે અંગે ચાલ્યો ચાલ્યો, આજે આંગણ ગુલાલ રંગે લાગ્યો લાગ્યો, આજે આંગણ ગુલાલ રંગે લાગ્યો લાગ્યો, આજે આનંદ અંગે અંગે ચાલ્યો ચાલ્યો, આજે હર જન્મ દાદા.
અને બધા ચાલતા ચાલતા પદયાત્રા કરીને ક્યાં ગયા આપણે? જલમંદિર. જલમંદિર આ અને સમોસર ત્રણ સ્થાન છે, એમાંથી ભગવાન મહાવીરનો જન્મ કઈ જગ્યાએ થયો કોઈ કહેશે? ક્યાં ક્યાં? જલમંદિરમાં ત્રણ છે, એક આ, એક જલમંદિર અને એક સમોસર. આમાંથી ત્રણ વાર સમોસર નહીં? ક્યાં વાત છે? આમાંથી કોઈ સ્થાન પરમાત્મા નો જન્મ કલ્યાણકનું છે એટલા કે જલમંદિર. હા કુંડલ થો, ક્યા વાત! એક વાર ખાલી હોતી બતાવો. તમે મને ખાલી એક ચીજ યાદ રાખજો, આજના દિવસથી લઈને કાલે પરમ દિવસ અને શિખરજી, કદાચ નાગેશ્વર એક પ્રાચીન તીર્થ હતું, પણ હવે જે જગ્યાએ છો ને, વારાણસીથી શરૂઆત કરીએ તો એ કલ્યાણક ભૂમિ છે, જેના ઉપર જવા માટે કેટલા આત્માઓ તરસતા હોય. કે પ્રભુની ઘણા લોકોનો નિયમ હોય કે મારે 150 કલ્યાણકોની આ યાત્રા કરવી છે. ઘણા લોકોને એવો નિયમ હોય કે કમસે કમ આ બાજુ આ તો 30 કલ્યાણકોની ભૂમિને સ્પર્શીને આવીએ. એમાંની ગઈકાલે વારાણસી અને આજે આ બીજી એવી કલ્યાણક ભૂમિમાં છીએ. એની એક છેલ્લી એક નાનો શબ્દ હતો, જો ધ્યાનમાં આવ્યો હોય. અરે રૂઠે સારી દુનિયા પર તું રૂઠના નહીં, જીતે જી તુમસે મુલાકાત ચાહીએ. કોઈ મૈડા નહીં, હજી ચાલતા ગયા ને પાછા આવ્યા તો ભગવાન ના મૈડા રસ્તામાં ની મૈડા ખરા. જલ મંદિરમાં તો આમ જે એક સાથે આપણો પ્રવાસ થયો, લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે શું આ સંગ આવ્યો છે. તો ની ત્યાં મહાવીર દાદા ની મૈડા ભગવાન સ્વામી. એકવાર ફરી ધ્યાન કરો, જેટલા પણ બેઠા છો, રૂઠે સારી દુનિયા પર તું રૂઠના નહીં, જીતે જી તુમસે મુલા ફરીથી જીતે જી સે મુલાકાત ચાહીએ, જીતે જી. અમે લોકો એવું કહીએ, આમ સૌમ્ય નાગેશ્વરમાં કીધું છે, આમ હાથ ઉપર કરીને તાળી પાડો, એક કામ કરો કરો ને હાથ ઉપર કરીને તાળી. પણ હા, પણ હા, જેની પાસે હાથ હોય ને એ જ કરજો, ના હોય ભૂલથી કરતા નહીં, ને હોય બાકી હવે જેની પાસે હોય એ કરજો, બાકી ના સમજી જજો. 1 2 3 4 દિલ મેં દર્દ દો દિલ મેં હું બદલ આપ.
એમાં જેનો મહત્વનો ફાળો દઈ શકાય એવા આપણા પાછળ રહેલા છો મુખ્ય આયોજન. મારી એવી ઈચ્છા છે એ લોકો સંગીત સાથે અહીંયા આવે, પછી આપણે ભાવનાને બધા બે હાથ ઉપર કરીને ઉભા થશે તો ખૂટવાય જશે એટલે હાથ ઉપર કરીને તાલી થઈને બધા આજથી ઘણા વર્ષો પૂર્વે
હાલારી વિશા ઉસવાલ બલાણ સમાજ દ્વારા અરજીતજી શ્રીમંત શિખરજીની આ મહાન યાત્રા જેનું ફરીથી આજથી 15 વર્ષ પહેલાં જે હતી એવી જ રીતે એવા જોશથી ફરીથી જેનું આયોજન કર્યું અને આયોજનમાં અત્યારે તો એવું લાગે કે જલ્દીથી દિવસો પતે છે, ધીરે ધીરે જવા જોઈએ. આ લોકો એવું લાગે કે ફરીથી આગળ લઈ જાઓ ને શિખરજીમાં, જેમાં મુખ્ય આયોજકની અંદર કાંતિલાલ સ્પાર્ક કરણિયા પરિવારે પણ આગળ વધારો છે. ફ્લાઇટ
પણ આ ગીત ગવાય બધાને આવડતા શબ્દો છે સાથે ફાવે તો ચિલાવજો Yeah.